ડોકલામ વિવાદ બાદ અકળાયેલું ચીન, લાગ્યું યુદ્ધની તૈયારીઓમાં. આર્મીની હોસ્પિટલમાં જમા કરાયું લોહી. તો કાશ્મીરમાં દહેશત ફેલાવનાર આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન પર તવાઈ અમેરિકાએ જાહેર કર્યું આતંકી રાષ્ટ્રીય સંગઠન. રાજીવ ગાંધીની હત્યા કેસમાં દોષિતને મુક્ત કરવાની અરજી પર આજે એસસીમાં સુનાવણી. સાત દોષિતોને કરી હતી અરજી. જેડીયુના બળવાખોર નેતા શરદ યાદવ આજે દિલ્હીમાં કરશે શક્તિ પ્રદર્શન. વિપક્ષી દળો પણ જોડાશે. સ્વાઇન ફ્લુ ફરતી સરકાર ચિંતિત. સીએમ વિજય રૂપાણી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત. રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસી શકે છે મધ્યથી ભારે વરસાદ. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદ વરસી શકે છે.